હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો પાઠ 6, તડકીમાં ઘોરે પરપોટાજી. પાઠ 6ના સ્વઅધ્યયન પોથીના તમામ પ્રશ્નોના જવાબને અહીં આપણે સમજ મેળવીશું. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે. તો ચાલો શીખીએ ધોરણ 6નો પલાશનો પાઠ 6, તડકીમાં ઘોરે પરપોટાજી. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના જવાબ પાઠના આધારે લખવાના છે. સવાલ નંબર 1, પરપોટાને કશી પરવા નહીં એવું શા પરથી કહી શકાય? જવાબ થશે, દુકાળ પડ્યો હોવા છતાં પરપોટો તેની દિનચર્યાને અનુસરીને ચીપલાને ઓશિકે માથું મૂકીને તરાપે પડ્યો પડ્યો નિરાતે ઊંઘે છે, બુડબુડ બુડબડ. આ પરથી કહી શકાય કે પરપોટાને કશી પરવા નહીં. સવાલ નંબર 2, પરપોટો રોવા જેવો કેમ થઈ ગયો? પરપોટાના મિત્રો સૂકા અને લીલાના ગયા પછી તેને સાત તાળીને પકડદાવ રમ્યા વગર ઊંઘ નહોતી આવતી અને લાડુ ભાવતા નહોતા. આથી પરપોટો રોવા જેવો થઈ ગયો હતો. સવાલ નંબર 3, પરપોટાને કોની સાથે વેર અને કોની સાથે દોસ્તી હતી? પરપોટાને સૂકા અને લીલા સાથે દોસ્તી હતી, તેને કોઈ સાથે વેર ન હતું. સવાલ નંબર 4, સૂકો અને લીલો કેમ મૂંઝાયા હશે? દુકાળ આવવાથી ખેતરમાં કશું ઉગ્યું નહીં, આથી બંને પોતાના કુટુંબના ભરણ પોષણની ચિંતાને કારણે મૂંઝાયા હશે. 5, ચાંદો નિશાસા નાખતો શું બોલ્યો? ચાંદો નિશાસા નાખતો બોલ્યો કે પણ પરપોટો તો એ ને ઘોરે છે, બુડબુડ બુડબુડ, આવું બોલ્યો. પ્રશ્ન નંબર 2, તડકી કાવ્યને વાર્તા સ્વરૂપે લખો. તો લખી શકાય, અંધારાનું માટલું પોષ મહિનાની સવારે સવારના કુણા તડકાએ ફોડી નાખ્યું. ટેકરીના ઢાળ પરથી બધી દિશામાં તેજના રેલા વહ્યા એટલે અજવાળું હૂંફાળું થઈ ગયું. તડકો વરસાદની જેમ પડી રહ્યો છે, તેને કારણે ધૂળવાળો રસ્તો ઉજળો લાગે છે. સૂર્યકિરણો સીમ પર ગોદડીની જેમ પથરાયેલા લાગે છે. પાંદડા પર કૂણો તડકો પડવાથી ચમકી રહ્યા છે અને તેના કારણે વૃક્ષ સુંદર લાગે છે. સૂર્યનું પ્રતિબિંબ તળાવમાં પડવાથી તળાવે બારણું ખોલતા અંદરનો પ્રકાશ દેખાતો હોય એવું લાગે છે. પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો બનાવો. અહીં કેટલાક શબ્દ આપેલા છે, આ શબ્દોનો ઉપયોગ કરી તમારે ફકરો બનાવવાનો છે. જે મેં અહીંયા બનાવ્યો છે તે તમે વાંચીને લખી શકો છો. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા ચિત્રનું વર્ણન 7-8 વાક્યમાં લખો. આ ચિત્ર શકુંતલા અને તેમના પુત્ર ભરતનું છે. શકુંતલા અને તેનો પુત્ર ભરત વૃક્ષની ડાળીએ બાંધેલા હિંચકા પર બેઠેલા છે. ભરત સિંહ વાઘ હરણ જેવા જંગલી પ્રાણીઓ વચ્ચે રહેતો હતો. તે એવો બહાદુર હતો કે સિંહના દાંત ગણતો હતો. રાજા દુષ્યંત શકુંતલાને ભૂલી ગયા હોવાથી શકુંતલા અને તેનો પુત્ર ભરત કણ્વ ઋષિના આશ્રમમાં રહેતા હતા. પ્રશ્ન નંબર 5, નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. 1, ટેકરીએ અથડાતા ફૂટી અંધકારની મટકી. તેના વિશે લખી શકાય, અંધકારની મટકી એટલે ચારે તરફ ફેલાયેલું અંધારું. અંધારાનું માટલું પોષ મહિનાની સવારે સવારના કુણા તડકાએ ફોડી નાખ્યું એમ પંક્તિમાં કહેવામાં આવ્યું છે. આ પંક્તિના આધારે કવિ મનોહર ત્રિવેદી કહેવા માગે છે કે તડકો આવે એટલે અંધકારનો નાશ થાય છે. 2, પાન પાનમાં ભરી નવાઈ. આ પંક્તિ દ્વારા કવિ મનોહર ત્રિવેદી કહેવા માગે છે કે પાંદડા પર કૂણો તડકો પડવાથી તે ચમકી રહ્યા છે અને તેને કારણે વૃક્ષ સુંદર લાગે છે. 3, મલકે કારણ પૂછે લઈને એકબીજાની આડ. તડકો પડવાથી સુંદર થયેલા વૃક્ષોને તળાવમાંથી બારણું ખોલીને જળની બહાર આવેલા સૂરજને જોઈને આશ્ચર્ય થાય છે. આથી વૃક્ષો એકબીજાને પૂછે છે. 4, નીચાનું શુક માપ નહીં માપ નીચું નિશાન. આ પંક્તિમાં કવિ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કરે છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ધ્યેય હંમેશા ઊંચું રાખવું જોઈએ. ઉચ્ચ ધ્યેય પરિપૂર્ણ ન થાય તે સમજી શકાય, પરંતુ નીચું ધ્યેય રાખવાની મનોવૃત્તિ ક્યારેય ચલાવી શકાય નહીં. 5, જગતમાં સહુ ઝેરમાં સૌથી કાતિલ વેરનું. આ પંક્તિમાં કવિ કહેવા માગે છે, બધા ઝેરી પદાર્થોની સરખામણીમાં વેરનું ઝેર સૌથી વધારે ભયંકર અને વિનાશક હોય છે. કોઈપણ ખોરાકનું ઝેર કે વીંછી અને સાપના ઝેરને સમયસરની યોગ્ય સારવાર દ્વારા ઉપચાર થઈ શકે છે, પરંતુ વેરનું ઝેર એક એવું સૂક્ષ્મ ઝેર છે કે જો તે હાડોહાડ વ્યાપી જાય તો તેમાંથી મુક્ત થવાનું અત્યંત મુશ્કેલ બની જાય છે.
પ્રશ્ન નંબર છ, ઉદાહરણ મુજબ વાક્યનો વિસ્તાર કરો. ઉદાહરણ છે, માછલી પાણીમાં સરકે છે. આગળ વાક્ય છે, ચમકતી અને લીસી માછલી પાણીમાં સરકે છે. ચમકતી અને લીસી માછલી ઠંડા પાણીમાં સરકે છે. આવી રીતે આપણે વાક્યને વિસ્તાર કરીને લખવાનું છે. એક, આકાશમાં વાદળો ચડી આવ્યા. આગળ લખી શકાય, આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા. ચોમાસામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા. બે, નદી વહે છે. નદી ખળખળ વહે છે. જંગલમાં નદી ખળખળ વહે છે. ત્રણ, ગાય દૂધ આપે છે. ગાય પૌષ્ટિક દૂધ આપે છે. ગીર ગાય પૌષ્ટિક દૂધ આપે છે. ચાર, પાણીમાં નાવડી તરે છે. પાણીમાં નાવડી હાલક ડોલક તરે છે. નદીના પાણીમાં નાવડી હાલક ડોલક તરે છે. પાંચ, મોર નાચે છે. મોર કળા કરીને નાચે છે. વર્ષા ઋતુમાં મોર કળા કરીને નાચે છે. છ, પ્રિયલ ફૂલ ચૂંટે છે. પ્રિયલ સુંદર ફૂલ ચૂંટે છે. પ્રિયલ બગીચામાંથી સુંદર ફૂલ ચૂંટે છે. સાત, મહેરીન ગીતો ગાય છે. મહેરીન લોકગીત ગાય છે. કોકિલ કંઠી મહેરીન લોકગીતો ગાય છે. પ્રશ્ન નંબર સાત, નીચેના ફકરામાંથી નામ શોધો અને તેના પ્રકાર લખો. અહીંયા એક ફકરો આપેલો છે, તે ફકરાની અંદર નામ શોધવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો, ફકરાની અંદર નામમાં જંગલ, તળાવ, વૃક્ષ, પંખી, ઝુંડ, પાણી, હંસ, બતક, કમળ, પોઈણું, ફૂલ, ગાય, ધણ, ભેંસ, ખાડું, વડ, ગોવાળ, ટોળી, ગીર, દૂધ, દહીં, આ બધા નામવાચક શબ્દ છે. અને તે કયા નામ છે તે બાજુમાં લખેલું છે. જાતિવાચક, દ્રવ્યવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ, નીચે આપેલા વાક્યમાંથી ભૂલ શોધો અને ભૂલ સુધારીને વાક્ય ફરીથી લખો. એક, અહીં શુદ્ધ ગાયનું ઘી મળશે. સાચું વાક્ય થશે, અહીં ગાયનું શુદ્ધ ઘી મળશે. બે, આ વર્ષે ચોમાસું નિષ્ફળ જતા ચોમાસું પાક સારો નહીં ઉતરે. સાચો જવાબ થશે, આ વર્ષે ચોમાસું નિષ્ફળ જતા ચોમાસું પાક સારો નહીં ઉતરે. ત્રણ, કાઠિયાવાડી બોલીમાં ઘણા તળપદા શબ્દો આવે છે. કાઠિયાવાડી બોલીમાં ઘણા તળપદા શબ્દો આવે છે. ચાર, તમે શું સલાહ આપો છો. તમે શું સલાહ આપશો. પાંચ, ધાતુ ગરમી અને ઠંડીથી સંકોચાય છે. ધાતુ ગરમીથી ફૂલે છે અને ઠંડીથી સંકોચાય છે. છ, અહીં ગંદકી કરવી નહીં, નહીં કરનારને સજા. અહીંયા ગંદકી કરવી નહીં પછી અલ્પવિરામ આવે, અહીંયા કરવી પછી છે, જે આપણે નહીં પછી લખશું. સાત, સવિતાબેને કેવી રીતે આટલું સરસ ભરતકામ કર્યું. સવિતાબેને આટલું સરસ ભરતકામ કેવી રીતે કર્યું. આઠ, તમે એ કવિતા કે પાઠ વાંચી નથી. અહીંયા છે, મારે આ વાક્ય લખવામાં ભૂલ થઈ છે. ત્યાં તમારે લખવું, તમે એ પાઠ કે કવિતા વાંચી નથી. અહીંયા સાચું થશે, તમે એ પાઠ કે કવિતા વાંચી નથી, એ રીતે લખવું. નવ, દેશના દરેક નાગરિકે પોતાની ફરજ પ્રત્યે સભાન રહેવું જોઈએ. દસ, શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા. તો અહીંયા છે, અહીંયા અલ્પવિરામ કરી જવાબ લખીશું. શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા, આ રીતે લખી શકાય. પ્રશ્ન નંબર નવ, નીચેના વાક્યોને માન્ય ભાષામાં લખો. હાલોને આપણા મલકમાં. તો લખી શકાય, ચાલોને આપણા વતનમાં. બે, પાધરે પાધરા વાયા આવો. સીધે સીધા આવી જાઓ. ત્રણ, ઊં નિહાળે જાસ, હું નિશાળે જઈશ. ચાર, ચમસો ભાઈ, કેમ છો ભાઈ. ઊં ખાતો છું, હું ખાઉં છું. ચ્યાં જતા, ક્યાં ગયા હતા. તું પાણી ભરું છું, હું પાણી ભરું છું. આઠ, તું કોમ નહીં કરું, એટલે કે હું કામ નહીં કરું. પ્રશ્ન નંબર નવ, બ, તમારી પ્રાદેશિક બોલીના પાંચ વાક્ય લખો. એક, રમેશભાઈ આગળી આવશે. હાલને મારે નિહાળે જવું છે. ગાય ઓરી ઓરી આવતી જાય છે. એ તો હું કહેતો હતો, ચિંતા ન કરો, એ મારી વાહે વાહે આવે છે. આ રીતે તમારે તમારી પ્રાદેશિક બોલીના વાક્ય અહીંયા લખવાના છે. દસ, તમારી રાશિ કઈ છે. તમારી રાશિના અક્ષરો પરથી નામ બનાવો. અહીંયા તમે જોઈ શકો છો, વૃશ્વિક રાશિ છે. તેના અક્ષર છે ન અને ય. ન પરથી નામ બનાવ્યા નિધિ નિશ્ચલ, ય પરથી યજ્ઞ યશ. મેં અહીંયા મારી રાશિ વૃષભ છે, તેના બ વ ઉ અક્ષર છે. તો બ ઉપરથી બીના, બંસરી, બિપિન એ નામ બનાવ્યા છે. વ પરથી વિજય, વર્ષા, વિપુલ બનાવ્યા છે. ઉપરથી ઉમા, ઉષા, ઉમેશ બનાવ્યા છે.
આ રીતે અહીંયા તમારે તમારી રાશિ લખવાની છે અને તેના કયા અક્ષર છે તે લખવાના છે અને તેના આધારે તમારે નામ લખવાના છે. 11. કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકો. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપ્યા છે તે આપણે લખવાના છે. 1. પહેલાં કદી ન બન્યું હોય તેવું, તો અભૂતપૂર્વ થશે. સહન ન કરી શકાય તેવું, અસહ્ય. વણ તૂટેલા ચોખા, તો અક્ષત. સહેલાઈથી ન મળે તેવું, તો દુર્લભ. શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ, તો શ્રદ્ધાંજલિ. આ રીતે લખી શકાય. 6. જેનો અંત નથી તે અનંત. નવરાત્રિનો સમૂહ નવરાત્રિ. વધારીને વાત કરવી તે અતિશયોક્તિ. નમે નહીં તેવું અણનમ. કશા ફેરફાર વિનાનું અકબંધ. પ્રશ્ન 12. આ એકમમાંથી તમને ગમતા 5 વાક્ય લખો. મેં અહીંયા મને ગમતા 5 વાક્ય લખ્યા છે. તમારે આ પાઠમાંથી તમને ગમતા કોઈ પણ 5 વાક્ય લખવાના છે. પ્રશ્ન નંબર 12. તમને ગમતા શબ્દ શોધી એ શબ્દનો ઉપયોગ કરી 5 વાક્ય જાતે બનાવો. અહીંયા છે, મેં મને ગમતા 5 શબ્દ તરાપો, બુડબુડ, દોસ્તી, ટોપી અને ચાંદો એ 5 શબ્દ લઈ અને 5 વાક્ય બનાવ્યા છે. તમારે પાઠમાંથી કોઈ પણ 5 શબ્દ લઈ તેમાંથી 5 વાક્ય બનાવવાના છે. અહીંયા આપણો પાઠ 6 ના સ્વાધ્યન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની પલાશ વિષયની સ્વાધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.